હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય હિન્દી પાઠ છે 15મો ખરગોશ ઓર હાથી, એના વિશે આપણે અગ્ર વિડીયોમાં ભણી ગયા. હવે જે અધૂરો પાઠ છે આપણે એ આ વિડીયો દ્વારા ભણીશું. આ પાઠની અંદર ખરગોશ અને હાથી એટલે સસલાઓ અને હાથીઓની વાત કરવામાં આવી છે. આ એક વાર્તા છે અને એ પણ તંત્રમાંથી લેવામાં આવી છે. તો મિત્રો, આપણે હવે આગળ વધીશું. ખરગોશો કે સરદારને એક ઉપાય સોચ્યા, સસલાઓનો જે સરદાર હતો એને એક ઉપાય એટલે એક યુક્તિ વિચારી. કુછ ચુને હુએ ખરગોશો કે સાથ વો સાથીઓ કે સરદાર કે હાથીઓ કે સરદાર કે પાસ ગયા. કેટલાક આગળ પડતા જે સસલાઓ હતા એને થોડાક એટલે થોડાક અમુક ચુનંદા એટલે નક્કી કરેલા જે સસલાઓ હતા એમને સાથે લઈને એ હાથીઓના સરદાર પાસે જાય છે. કુછ દૂરી પર બેઠ ખરગોશો કે સરદારને અપને અગલે પાંવ ઉઠાએ. કુછ દૂરી એટલે થોડેક આગળ, થોડેક દૂર બેઠેલા સસલાઓનો જે સરદાર હતો એને થોડાક આગળ એના કદમ એટલે પગ એમના એટલે ચાલવામાં લાગે છે. ઉસને ઉહે હાથ જોડ નમસ્કાર કિયા. સસલાઓનો જે સરદાર હતો એને હાથ જોડીને હાથીઓના સરદારને નમસ્કાર એટલે અભિવાદન કર્યું. ખરગોશ સરદાર બોલા, હમ ચાંદ કે ભંજે હે. ખરગોશ એટલે સસલાઓનો જે સરદાર હતો એ બોલ્યો કે હમ ચાંદ કે અમે ચાંદા મામાના ભણે છીએ. ભણજા એટલે શું કહેવાય, આપણી બહેનનો છોકરો હોય આપણે શું થાય, ભાંજા થાય એટલે આપણો ભણિયો થાય. ચાંદ મેં હમ આપ હમારે ભાઈ બંધુઓ કો દેખ સકતે હે. પછી એટલા સસલાઓ કે છે કે તમે ચાંદની અંદર અમારા ભાઈ બંધુ એટલે અમારા ભાઈ બહેનને તમે જોઈ શકો છો. અમારે કુછ ભાઈ ધરતી પર રહેને આયે હે. પછી કહે છે કે અમારા એટલે અમારા થોડાક ભાઈઓ અહીંયા ધરતી ઉપર અમે રહેવા માટે આવ્યા છીએ. મામા રોજ સરોવર મેં આતે હે. એ કહે છે કે મામા દરરોજ આ સરોવરની અંદર આવે છે. હમસે મિલને કે લીએ એટલે અમને મળવા માટે મામા આ સરોવરની અંદર આવે છે. મેં આપસે નારાજ છે, તે તમારાથી ખૂબ જ નારાજ છે. હાથી બોલા, ક્યાં ક્યો નારાજ છે, હમને ક્યાં ક્યાં હે. એટલે હાથી કહે છે કે ક્યો હુઆ એટલે કે અમારાથી કેમ નારાજ છે. એટલે એવું કહે છે કે અમે તો કશું કર્યું નથી, અમારાથી કેમ નારાજ છે. ખરગોશ બોલા, સરોવર કે સમીપ નરમ મિટ્ટી મેં સુરા કર હમને અપને ઘર બનાવે હે. તો આપણે સસલાઓ કે છે કે સરોવર એટલે ઝીલ, સરોવર એટલે ઝીલ, ઝીલની નજીક નરમ મિટ્ટી એટલે પોચી જે માટી હતી એની અંદર અમે સુરા કેટલે છેદ કહેવાય. શું કહેવાય, સુરા કેટલા યાદ લખ્યું છે મેં, સુરા કેટલે છેદ એટલે કાનું પાડીને અંદર દર બનાવે છે ને તે અંદર ક્યાં દર બનાવે, સસલાઓ પણ એમના ઘર બનાવે છે એની અંદર અમે અમારા ઘર બનાવ્યા હતા. આપકે આને જે ખોરાક દબ ગઈ એટલે કે છે કે તમારા આવાથી જે અમારા ઘર હતા એ બધા દબાઈ ગયા. જીસે ચંદા મામા કે બહુ સે ભાંજે દબ ગયે, જેમાં જે ચાંદા મામા જે ભાણેજો હતા એ અંદર દબાઈ ગયા છે. ઇસલીએ ભી આપસે બહુ નારાજ હે, એના એટલા માટે તે તમારાથી ખૂબ જ નારાજ છે એટલે દુઃખી છે. તમે આ હાથીઓ બધા એમના ઘરો તોડી નાખ્યા એટલે સસલાઓના સરદાર કહે છે કે તમારાથી તે ખૂબ જ નારાજ છે. ખરગોશ આગે બોલ્યા, ખરગોશ એટલે સસલું પછી આગળ બોલ્યું, મેં રાતનું સરોવર મેં આવીંગે. તે રાત્રે સરોવર મેં એટલે ઝીલની અંદર આવવાના છે. ઓર ઉન્હે યહ દેખકર અચ્છા નહીં લગેગા અને તેમને આ જોઈને સારું નથી લાગવાનું. રાત હુઈ, પૂર્ણમાસી કા ચાંદ નીકળા. રાત પડી ગઈ, પૂર્ણમાસી કા ચાંદ એટલે શું કહેવાય, અહીંયા લખેલું છે જીસ રાત ચાંદ બોલવતા હે ઉસે ક્યાં કહેતા હે, પૂર્ણમાસી કા ચાંદ કહેતે. આપણે ગુજરાતીમાં કહીએ કે જયારે પૂનમ હોય ત્યારે ગોળ ચાંદો દેખાય છે ને એટલે આપણે પૂનમનો ચાંદો કહીએ છીએ. એ રીતે હિન્દીમાં શું કહેવાય, એને પૂર્ણમાસી કા ચાંદ એટલે જીસ રાત ચાંદ ગોળ હોતા હે એસે પૂર્ણમાસી કા ચાંદ કહેતે હે. હવા તેજથી એટલે હવાનો જે હવાથી પવન એ ખૂબ જ જોરથી ફૂંકાઈ રહ્યો હતો. સરોવર મેં હલકી હલકી લહેરો ઉઠ રહી હતી. સરોવર એટલે ઝીલની અંદર હલકી હલકી પાણીની લહેરો ઉઠી રહી, લહેરો તરંગોની ઉઠી રહી હતી. ચાંદ લહેરો કે સાથ ઉપર નીચે હો રહ્યા હતા. જે ચાંદો હતો એ લહેરોની સાથે ઉપર નીચે થયા કરતો હતો. કેમ, કારણ કે ચાંદો હતો એ આકાશમાં હતો અને પાણીની અંદર એનું પ્રતિબિંબ દેખાતું હતું અને તેજ હવા એટલે હવાનું જોર વધારે હતું એટલે પાણી આમ તેમ લહેરો મારતું હતું એટલે અંદર ચાંદાનું જે પ્રતિબિંબ પડતું હતું એટલે ચાંદો પણ અંદર હલતો હોય એવું આપણને લાગતું હતું. હાથી અને ખરગોશ વહા પહોંચ ગઈ, એટલામાં જ હાથી અને સસલાઓ ત્યાં પહોંચી ગયા.
खरगोश बोला ससुरु बोलियो देखिए महाराज चंदा मामा गुस्से से काप रहे हैं। पची बोला ससुरु कहे जो महाराज आ चंदा मामा गुस्सा थी क्रोधित गुस्से थे क्रोधित थी रहा है आप जल्दी यहाँ से दूर चले जाओ कहे तब जल्दी से अहिया दूर भागी जाओ। लगता है मामा बहुत नाराज हो रहे हैं लगे कि मामा जी तुम्हारा खूब ज नाराज थी रहा है। हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा हाथियों शू कर हाथियों ने सरदार झुंड हाथियों समूह लेने तरफ जो सभी डर गए थे बधाज आ देखियो कि अंदर पानी चांदो हलाये बधा ये जोई खूब बी गया था। सरदार ने अपनी सूंड पर उठाई एटले सरदारे हाथियों ने सरदार शू कर सूंड थी ए उपर ऊंची करे सभी हाथियों ने ऐसा ही किया बधाज हाथियों पर एना जेवुं करे। अब सरदार बोला पची सरदार बोले छे कि चमकते हुए चांद को हमारा नमस्कार पची कहे छे कि आज आकाश के अंदर जो चमके छे चांद इन्हें मारा नमस्कार हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं हमें हमारी जो गलती अमे करी छे ये हमारी भूल थई गई छे अने अमे एनी माफी मांगीए छीए आप हमें क्षमा करें तमे अमने क्षमा करो एटले माफ करो हम अभी दूसरे जंगल में चले जाते हैं अमे हमणा हमणा आ जंगल छोड़ीने बीजा जंगल में जता रहिए छे अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो हवे अमे आवो काम को देश करिए नहीं जेनाथी बीजा कोने तकलीफ पड़े। तो आ रीतना आप पार छे खरगोश और हाथी जे पंचतंत्र नी वार्ता छे अहीं आपणे पूर्ण थई छे हवे आपणे थोड़ाक कलाक शब्दार्थ छे तेना विशे आपणे आगळ जोईशुं। तो शब्दार्थ छे के सरोवर એટલે જીવ પરિવાર એટલે એક ઘર મે રહેને વાલે લોગ બંધુ યાને ભાઈ કુચલના યાને દબાના ક્ષમા યાને માફી ખુસુરા એટલે છેદ પૂર્ણમાસી કે જીસ રાત ચાંદ ગોલ હોતા હે હો ભાંજા યાને બહન કા લડકા અહીંયા એક રૂઢિ પ્રયોગ આપેલો છે કે ગુસ્સે સે કાપના યાને ક્રોધિત હોના गुस्से से काटना है जब उसका वाक्य प्रयोग हम कैसे करेंगे तो छात्रा ने स्कूल के अंदर छात्रा ने कोई गलती की होगी तो टीचर उस पर बहुत गुस्से से काटने लगे यानी क्रोधित करने लगे इसी तरह यह पाठ यहाँ पे पूर्ण होता है और हम थोड़े यहाँ पर थोड़े सवाल के जवाब भी आगे हम आपको पढ़ के सुनाएंगे कि खरगोश का सरदार क्या बोला तो खरगोश का सरदार क्या बोला तो हम चांद के भांजे हैं मामा रोज सरोवर में हमसे मिलने आते हैं और वे आपसे नाराज हैं। तालाब में क्या दिखाई दे रहा है तो तालाब में चांद दिखाई दे रहा है वह लहरों के साथ ऊपर नीचे हो रहा है चंदा मामा से माफी कौन मांग रहा है तो चंदा मामा से माफी साथियों का सरदार माफी मांग रहा है। तो आ साथ अपने आ पाठ अहिया पूर्ण थाय छे अने एनी अंदर जे एक वार्ता आपेली छे खरगोश अने कछुआ ते आपणे आवता वीडियो द्वारा भणीशुं। थैंक यू।